વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2019 સમાજનું ફંક્શન જ્યારે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે તો તે માટે તમારે શું કહેવું છે? ખરેખર ખૂબ ધન્યવાદ કહેવાય, કારણ કે ધન્ય ધરા, ધન્ય માનવી, ધન્ય પંચાલ અવતાર, કારણ કે સકલ સૃષ્ટિની જેને રચના કરી એવા વિશ્વકર્મા દાદા જ્યારે આપણા સમાજના જ્યારે દેવ હોય અને એ સમાજના દેવ હોય ત્યારે સમાજના આવા યુવાનો તરફથી ખરેખર આવું જ્યારે ભગીરથ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે ખરેખર આનંદની વાત કહેવાય. પણ એથી વિશેષ આનંદની વાત તો ખરેખર એમના મા બાપને ધન્યવાદ કહેવાય, કારણ કે એ મા બાપના એવા સંસ્કાર હશે કે આજે સંતાનો સમાજ માટે કંઈક કાર્ય કરી રહ્યા છે. અને એના માટે બે શબ્દ કહેવા હોય તો ખરેખર હરખથી કહી શકાય કે ધન ધન કુળ એને વંદુ જે કુળ મેં હરિદાસા, કોટી તિરખ એ જનનીને કહીએ, કે ખરેખર આવા યુવાનો જેવા પુત્ર પ્રકાશ છે. જી, ખૂબ જ સરસની વાત કહેવાય છે, પરંતુ આ સમાજના માટે તમે શું યોગદાન આપવા માગો છો? ખરેખર સમાજ માટે જો કંઈ યોગદાન આપવા જેવું હોય, કોઈ ધનથી આપી શકે, કોઈની જોડે સારા વિચાર હોય તો એ પણ આપી શકે, તો હું એક સદગુરુ મહારાજનું બાળક છું તો ખરેખર મારામાં જે સત્ય અને જે સારા વિચારો છે એ હર હંમેશના માટે સમાજના માર્ગો, સમાજના જે ખરેખર સંતાનો છે, યુવાનો છે, માણસો છે, એક સદમાર્ગે વળે એવી ભાવના સાથે હું સમાજની સેવા કરીશ. ખરેખર સમાજ માટે જો કોઈ મદદરૂપ થવું પડે તો અત્યારે અલગ અલગ ક્ષેત્રની અંદર આપણા સમાજની અંદર અલગ અલગ સંગઠનો થાય અને એ સંગઠનના માધ્યમથી એક લોકોનામાં અને સમાજમાં સારા સંસ્કાર અને વિચારો આવે અને એથી વિશેષ કે જે શિક્ષણના માધ્યમથી પણ સમાજ આગળ વધે અને સંગઠનના માધ્યમથી પણ સમાજ આગળ વધે અને ઉદ્યોગ અને ધંધાની અંદર જે કંઈ સારા વિચારો એ વિચારથી સમાજ આગળ વધે એવી શુભકામના. રમેશભાઈ જી, ખૂબ જ સરસ વાત કહેવાય, પરંતુ હું એ પણ સવાલ પૂછવા માગું છું કે આવનારા યુગમાં, આવનારા સમયમાં જ્યારે વિશ્વકર્મા રત્ન એવોર્ડ અનેકવાર રજૂ થવાનો જ છે અને ખૂબ જ આનંદની વાત છે, પરંતુ તે માટે તમે શું કહેવા માગો છો? કારણ કે દરેક વખતે અનેક પ્રકારની જુદી જુદી લાગણીઓ જોડાય છે, તો ત્યારે જ અનેક પ્રકારની બાધાઓ પણ આવતી હોય છે, પરંતુ જ્યારે તમે, જ્યારે વડીલો જોડાય છે, યુવાનો જોડાય છે, તો તે માટે તમે શું એક સંદેશો આપવા માગો છો? સંદેશો એક જ આપવા માગું છું, કારણ કે આજે ખુશીની વાતો એ છે કે ખરેખર સમાજ રત્ન, વિશ્વકર્મા સમાજ રત્ન જ્યારે એવોર્ડ આપવા જઈ રહ્યા છે ત્યારે એ ખરેખર એવા જ વ્યક્તિને એવોર્ડ આપવા જઈ રહ્યા છે કે ખરેખર જે એક વિશ્વકર્મા સમાજ નહીં, એક ગુજરાત નહીં, પણ ભારત નહીં, પણ ભારતની બહાર વિદેશોની અંદર જેને ખરેખર નામ રોશન કર્યું છે એવા પુત્રને જ્યારે સમાજ રત્ન એવોર્ડ આપવા જઈ રહ્યો, એટલે એથી વધારે ખુશી બીજી કંઈ છે જ નહીં. એટલે ખરેખર ખૂબ આનંદની વાત છે.